તો સુરતમાં એક બાવાનો ઢોંગ રચી લાખોની છેતરપિંડી કરવામાં આવી. મદારીએ બાવાનો ઢોંગ રચી વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી 7-8 લાખ રૂપિયાની ઠગાઈ કરી. પોલીસે સીસીટીવીના આધારે કારનો પીછો કરી ઠગની ધરપકડ કરી લીધી છે. આ મદારી ભસ્મને હવામાં ઉડાડીને સોનું કાઢીને ઠગાઈ કરતો હતો. ગાડીમાં બે ઈસમો આવેલા, એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો. ત્યારબાદ એ લોકો સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી. એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું. એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા. અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે. એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા.